શ્રી ગગજીભાઈ જી સુતરિયા પ્રાથમિક શાળા, કક્ષા 6, વિષય હિન્દી, પાઠ 2, અનુઠે ઇન્સાન. ઇસ પાઠ કા સાહિત્ય પ્રકાર હૈ પ્રસંગ વર્ણન. તો હમને પહેલે તાસ મે પહેલા પ્રસંગ ફ્રાન્સ કે શાસક નેપોલિયન કે બચપન કા પ્રસંગ લિયા થા ઓર ઉસકે બારે મે હમને અભ્યાસ કિયા કે જો વો हमें क्या सिखाता है, तो कि सत्य एवं प्रामाणिकता की राह पर चलने की प्रेरणा देता है. तो अनूठे इंसान पाठ में दूसरा प्रसंग है सच्चा दान. आज हम इस प्रसंग का अभ्यास करेंगे. मलबार केरल की बात है. तो मलबार केरल केरल जिला ने एक बात है. वहाँ बड़गरा नाम के गांव में सभा का आयोजन किया गया था. ओके, केरल ना एक मलबार गांव में शहर ने बाजू में बड़गरा नाम ना गांव में एक सभा भराई होती. वहाँ बड़गरा नाम के एक गांव में सभा का आयोजन किया गया है. बड़गरा गांव छे गांव में सभा नु आयोजन करवामां आव्युं. गांधी जी ने अपने भाषण में सभा में उपस्थित सभी बहनों से जेवर की भीख मांगी. सभा भराणी थी एमां गांधी जीए पोताना भाषण में सभा में हाजर बहनों हता तमे आ चित्र में जोशो तेनी पासे तेने घरेणानी भीख मांगी. बहुत सी वस्तु भेट में मिली, अनेक वस्तुओं भेट में मिली. अपना भाषण समाप्त करके गांधी जी उनको नीलाम करने लगे. जे वस्तु मळी हती पेटमां एनो नीलाम एटले बोली बोलीने जे भाव बोलीने वेचवामां आवे ने नीलाम कहेवाय. तो गांधीजी जे वस्तु पेटमां मळी हती एनी हराजी करवा लाग्या. उसी समय कौमुदी नाम की 16 वर्ष की एक कन्या धीरे से मंच पर चढ़ाई. આ સમયે જ્યારે ગાંધીજી વસ્તુઓની હરાજી કરી રહ્યા હતા એ સમયે કૌમુદી નામની 16 વર્ષની એક કન્યા ધીરેથી સભા મંચ પર આવી. ઉસને એક હાથ કી સોને કી ચૂડી ઉતારી ઓર ઉસે ગાંધીજી કો દેતે હુએ બોલી. મંચ પર આવી એનું નામ શું હતું? તો એનું નામ હતું કૌમુદી. કેટલા વર્ષની હતી? 16 વર્ષની. તેણે પોતાના હાથમાંથી એક ચૂડી ઉતારી અને ગાંધીજીને દીધી અને શું બોલે જોઈએ આપણે આગળ. ક્યાં આપ મુજે અપને હસ્તાક્ષર દેંગે? તે એક હાથની સોનાની ચૂડી ઉતારી ગાંધીજીને આપતા બોલી, શું તમે મને તમારી સહી હસ્તાક્ષર એટલે સહી આપશો? ગાંધીજી હસ્તાક્ષર કરી રહે તે કે ઉસને દૂસરે હાથકી ચૂડી ભી ઉતાર દી. ગાંધીજી હસ્તાક્ષર કરી રહ્યા હતા એટલામાં તેણે બીજી ચૂડી પણ કાઢીને ઉતારી દીધી. યદ્યકર ગાંધીજીને કહા, બીજા હાથની ચૂડી ઉતારતી હતી. આ જોઈને ગાંધીજીએ શું કીધું ને? પગલી, અરે પગલી, લડકી દોનો ચૂડીએ દેને કી જરૂરત નહીં. અરે પાગલ છોકરી, બંને ચૂડીઓ આપવાની જરૂર નથી. એક હી ચૂડી લેકર મેં તુમે અપને હસ્તાક્ષર દે દૂંગા. એક જ ચૂડી આપીશ તો પણ હું તને મારી સહી કરી આપીશ. ઉસકે ઉત્તર મેં કૌમુદીને અપને ગલે કા સ્વર્ણહાર ઉતાર લીયા. તેના જવાબમાં કૌમુદીએ ગળાના સોનાનો હાર પણ ઉતારી લીધો. ગાંધીજીને પૂછા, એને બંને હાથની ચૂડી આપી દાનમાં. ગાંધીજીએ કીધું બે હાથની ચૂડી દેવાની જરૂર નથી, છતાં એને પોતાના ગળામાં પહેરેલો સોનાનો હાર પણ ગાંધીજીના ભાષણમાં જે ઘરાણાની ભિક્ષા માંગતા હતા એમાં તે દાનમાં દેવા માટે પોતાનો ગળાનો હાર પણ ઉતારી લીધો. ત્યારે ગાંધીજી તેને પૂછે છે, તુમને અપને માતા પિતા સે આજ્ઞા લી હે ને? શું કીધું? તું આ બધા દાગીના તો મને આપે છો, એક પછી એક બે હાથની ચૂડી આપી, હવે તે તારા ગળાનો હાર આપ્યો,
તો તે તારા માતા પિતા પાસેથી મંજૂરી તો લીધીશ ને? કૌમુદી કુછ ઉત્તર દેતી ઉસે પહેલે હી ઇસને કહા કૌમુદી કુછ ઉત્તર દેતી ઇસે પહેલે હી કિસીને કહા કૌમુદી હજી એનો જવાબ આપે શેનો? ગાંધીજીએ પૂછ્યું કે તે તારા માતા પિતા પાસે આજ્ઞા લીધી છે ને મને દાન આપવા માટે? જે તું દાગીન આપે છો તો તું આપે છો તો માતા પિતાને વાંધો નથી ને? કૌમુદી હજી એનો જવાબ આપે એ પહેલાં તે કિસીને કોઈ એમાંથી બોલ્યું, ઇસકે પિતા તો યહાં હે ના, એના પિતા તો અહીંયા જ છે. માનપત્રો કી નીલામી મેં અહીં તો બોલી, કૌમુદીને એના પિતા તો અહીંયા જ છે. અને જ્યાં માનપત્રમાં નીલામી કરી રહ્યા છે એ કૌમુદીના પિતા છે. તુમે એ માલુમ હોગા કે એ ગહેને દે દેને કે બાદ તું ફિર ને ગહેને નહીં બના શકોગે. તને ખ્યાલ તો હશે જ તે, તને ખબર તો હશે જ તે બેટા કે આ દાગીના તું મને દાનમાં આપી દઈશ, ફરીથી તું નવા દાગીના બનાવી શકીશ નહીં. કૌમુદીને એ શરત દ્રઢતાપૂર્વક સ્વીકાર કરી. ગાંધીજીએ કીધું કે બેટા તું મને તારા હાથની ચૂડી, ગળાનો હાર, કાનમાંથી રત્નચડિત બુટ્ટીઓ કાઢીને આપી, આ બધા આભૂષણ તો તું મને આપે છો, પણ તે તારા માતા પિતા પાસેથી મંજૂરી તો લીધીશ ને? તો કૌમુદી જવાબ આપે તે પહેલાં કોઈએ કહ્યું કે તેના પિતા તો એ જ છે જે માનપત્રોની હરાજીમાં બોલી બોલીને તમને મદદ કરી રહ્યા છે. એટલે ગાંધીજીએ કહ્યું, બેટા તને ખબર તો હશે કે તું આટલા બધા દાગીના દાનમાં આપી દે છો, પછી તું નવા દાગીના નહીં બનાવી શકે. એના જવાબમાં કૌમુદી આ શરત છે દ્રઢતાપૂર્વક સ્વીકાર કરી લે છે અને કહે છે, કાંઈ વાંધો નહીં, પણ મારે દાનમાં તો આપવું જ છે. ગાંધીજીને હસ્તાક્ષર કરને કે બાદ એ વાક્ય લખી દયા. ગાંધીજીએ હસ્તાક્ષર એટલે ઓટોગ્રાફ, તમે ઘણા પિક્ચરમાં જોતા હશ ને, મોટા મોટા સ્ટાર પછી ખેલાડી એ તમને મળે તો તમે તમારી બુક લઈને દોડવા મળો પાછળ, બરાબર ને, કે તમારો ઓટોગ્રાફ આપો. એ રીતે કૌમુદીએ પોતાના બંને હાથની ચૂડી, ગળાનો હાર, કાનની રત્નજડિત બુટ્ટી આ બધું જ ગાંધીજીને દાનમાં આપે છે. અને શા માટે આપે છે કે તમે મને તમારા હસ્તાક્ષર તમારી સહી મને કરી આપો. અને ગાંધીજી કૌમુદીને હસ્તાક્ષર કરે છે ત્યારે વાક્ય લિખ રહે, તુમારા ઇન આભૂષણો કી અપેક્ષા તુમારા ત્યાગ હિ સચ્ચા આભૂષણ હે. શું લખી દીધું ગાંધીજીએ? તારા આભૂષણોની અપેક્ષાએ તારો ત્યાગ જ સાચું આભૂષણ છે. ખરેખર મહાન દાન આપ્યું છે અને તારી જે અપેક્ષા છે એ તે અપેક્ષા તુમારા ત્યાગ હિ સચ્ચા આભૂષણ હે. તે આ બધું ત્યાગ છોડ્યું, આટલું બધું સોનાના દાગીના એ તે તારો સચ્ચાઈ છે, તારામાં એ જ સાચું આભૂષણ છે. એટલે આપણો વિષય છે સચ્ચા દાન. ખુશીથી દાન આપે તો એ દાન સાચું દાન કહેવાય. તમારા એના આભૂષણો કે અપેક્ષા તમારા ત્યાગ હિ સચ્ચા આભૂષણ હે. દેશપ્રેમ સે બઢકર કુછ નહીં, સાચું જ છે કે દેશપ્રેમથી વધારે કશું જ નથી. શા માટે આવું કીધું? કે ગાંધીજી છે એ દેશ માટે ફંડ એકત્ર કરી રહ્યા હતા, એટલે સભા ભેગી કરી અને ત્યાંથી દાન લાવી અને આપણે દેશ માટે જરૂર પડે ત્યારે એમાંથી એનું કામ કરતા. દૂસરે પ્રસંગ મેં કેરળ રાજ્ય કે એક છોટે સે ગાંવ કી લડકી કૌમુદી કી દેશભક્તિ બતાઈ હૈ, ઇસ પ્રસંગ સે સચ્ચે દાન કા વર્ણન કિયા હૈ. તો આપ દેખ સકતે હૈ કે દૂસરે પ્રસંગ મેં કેરળ કી દેશભક્ત લડકી, લડકી કા નામ ક્યાં થા? કૌમુદી. સચ્ચે દાન કા નિરૂપણ કિયા હૈ. આપ ભી અનુઠે ઇન્સાન, હમને ઇન પાઠ મેં નેપોલિયન ઓર કૌમુદી કે બારે મેં પઢ્યું, ઇસકી ઈમાનદારી, પ્રામાણિકતા,
देशभक्ति, इसके बारे में हमने अभ्यास किया। तो इन पाठों से और इन इकाई से हमें क्या सीख लेना है? प्रामाणिक बनना है, ईमानदार बनना है, दयालु बनना है और हमारे मन में देश भावना जगाना है। आप भी ऐसा करके हमारा नाम, हमारे देश का नाम, हमारे परिवार का नाम आप बढ़ा सकते हो। मैं आपको होमवर्क देती हूँ, गांधीजी और नेपोलियन जीवन नो प्रसंग तमारे लखवानो छे। तमे घणा पुस्तकों वाँच्या छे अने एमांथी अथवा बीजा पुस्तकों तमे मेळवीने अमना जीवन प्रसंगों छे तमारे तमारी बुक में लखवाना है।